गुड मॉर्निंग फ्रेंड्स, माय नेम इज़ अंकिता पटेल, असोम एक विद्यालय किल्ला पारडी, सब्जेक्ट इंग्लिश। तो विद्यार्थी मित्रों, इंग्लिश नी अंदर आपणे जोईए यूनिट नंबर 3 नी अंदर एक्टिविटी नंबर 3 सी। आपणे आगळ ए अने बी जोई गया, हवे पछी आपणे जोईए एक्टिविटी नंबर सी। तो एनी अंदर आपणे जे एक्टिविटी नंबर 3 ए नी अंदर जे आप्यो छे पेरेग्राफ, एना अंदरथी ज आपणे ट्रू फॉल्स अने खाली जगह आपी छे, नेम्स लखवाना छे आपणे जोईए। तो राइट ट्रू ऑर फॉल्स फॉर ईच सेंटन्स, करे द फॉल्स सेंटन्स एंड से इट टू द क्लास। तो विद्यार्थी मित्रों, अहीं खरा खोटा आप्या छे आपणे જોઈએ। तो नंबर 1, सिद्धार्थ विल इंस्टेड पिन ड्रॉप साइलेंस इन हिज क्लास। तो आ विधान केवू छे? खोटू। माटे अहीं आवशे फॉल्स, अने साचुं विधान क्यूँ छे? तो सिद्धार्थ विल नॉट इन्सिस्ट ऑन पिन ड्रॉप साइलेंस इन द क्लास, ए साचुं विधान छे। नंबर 2, ईवा विल लर्न स्काय गेजिंग। तो आ विधान केवू छे? साचुं माटे आवशे ट्रू। नंबर 3, नितिन विल यूज ओनली केमिकल फर्टिलाइजर। तो आ विधान केवू छे? खोटू। माटे अहीं आवशे फॉल्स, अने साचुं विधान छे नितिन विल यूज ओनली ऑर्गेनिक फर्टिलाइजर। केमिकल्सनी जगह शूँ आवशे? ऑर्गेनिक फर्टिलाइजर, ए साचुं विधान छे। नंबर 4, सिद्धार्थ विल बीकम अ फ्रेंड्स टू हिज स्टूडेंट्स। तो आ विधान केवू छे? साचुं। माटे अहीं आवशे ट्रू। नंबर 5, ईवा विल नॉट अर्न गुड मनी। तो विधान केवू छे? खोटू। तो साचुं विधान छे કે ઈવા વિલ અર્ન ગુડ મની, તો આ નોટ નીકળી જશે, તો અહીં આવશે ફોલ્સ। હવે પછી આપણે જોઈએ ડી, તો હુ કેન સ્પીક ધીસ સેન્ટન્સ, રાઇટ ધેર નેમ। તો સેન્ટન્સ કોણ બોલે છે એ અહીં લખવાનું છે, એનું નેમ લખવાનું છે। નંબર 1, સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ વર્ડ ઇન ધ ટ્રી। તો આ વિધાન કોણ બોલે છે? આ વિધાન બોલે છે સિદ્ધાર્થ, તો અહીં આવશે સિદ્ધાર્થ। નંબર 2, ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26th January। તો આ વિધાન કોણ બોલે છે? તો આ વિધાન બોલે છે સિદ્ધાર્થ, તો અહીં આવશે સિદ્ધાર્થ। નંબર 3, વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર। તો આ વિધાન કોણ બોલે છે? ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, તો અહીં આવશે નીતિન। આ વિધાન કોણ બોલે છે? નીતિન બોલે છે અને ઈવાને કહે છે, દિવ્યસ વિલ યુ પ્લીઝ ડિસ્ટર્બ ધીસ વર્ડ કાર્ડ ટુ ઇચ ગ્રુપ। તો આ વિધાન કોણ બોલે છે? તો આ વિધાન બોલે છે સિદ્ધાર્થ, તો અહીં આવશે સિદ્ધાર્થ। નંબર 5, વી સપ્લી 200 liters ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે। તો આ વિધાન કોણ બોલે છે? તો આ વિધાન બોલે છે નીતિન। આ સેન્ટન્સ કોણ બોલે છે? તો નીતિન, તો જવાબમાં આવશે નીતિન। હવે પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ઈ, વોટ વિલ યુ બીકેમ, અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર, વોટ વિલ યુ ડુ ધેન યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો। તો અહીં નવા આઈડિયાઝ અહીં એડ કરવાના છે આપણે, જોઈએ। આઈ વિલ બીકેમ અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, અ ફાર્મ, આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, માય ગ્રુપ, માય ફાર્મિંગ ટેકનોલોજીસ। તો આપણે અહીં સેન્ટન્સ જોઈએ કે આપણે સેન્ટન્સ એડ કરી શકીએ। આઈ વિલ બીકમ અ ટીચર, તો વાક્ય પહેલું લખી દેવાનું, આઈ વિલ બીકેમ અ ટીચર। આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, I will start my school. My school will have a very big playground and garden. So, my school will have a very big playground, moto playground and a garden. There will be very nice classroom also. Bada classroom nice, એટલે કે સરસ છે. There will be no uniform in my school. Students will spend less time in class.
પછી આવશે ધ વિલ લર્ન મોર ઇન નેચર. ધે વિલ સીટ ઇન ધ ગ્રાઉન્ડ, એટલે કે સીટ ક્યાં છે તો ગ્રાઉન્ડની અંદર અમારી સીટ. ધે વિલ સીટ ઇન ધ ગ્રાઉન્ડ અંડર અ ટ્રી એન્ડ લર્ન. લર્ન એટલે કે ક્યાં બેસીને ભણવાનું, તો અંડર અ ટ્રી એટલે કે ઝાડ નીચે બેસીને ભણવાનું. માય સ્ટુડન્ટ્સ વિલ હેવ નો હોમવર્ક એન્ડ નો પનિશમેન્ટ. માય સ્ટુડન્ટ્સ વિલ હેવ નો હોમવર્ક એન્ડ નો પનિશમેન્ટ, એટલે કે મારા સ્ટુડન્ટને હોમવર્ક પણ નથી અને પનિશમેન્ટ પણ નથી. એમ નો બોડી વિલ સ્કૂલ ધેમ, નો બોડી વિલ સ્કૂલ ધેમ. ધે વિલ બી હેપી, ધે વિલ બી હેપી એટલે કે તેઓ ખુશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરાગ્રાફ તમારે તમારી ગુજરાતીની ઇંગ્લિશની નોટબુકની અંદર લખવું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક્ટિવિટી નંબર 3, C, D અને ઈ એ તમારે તમારી ઇંગ્લિશની નોટબુકની અંદર લખવી અને તૈયારી કરવી. થેન્ક યુ.